પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપવાળું ગરનાળું બનાવવાના બદલે રસ્તો ખોદી નાખીને અવરજવર બંધ કરી દેવાતા આ વિસ્તારની સોસાયટીના 30,000થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ અનેક સોસાયટીઓ આવેલી છે અને છેક ખાપટની કર્મચારી સોસાયટી સુધી જવા માટે આ રસ્તો ઉપયોગમાં લેવાય છે. પોરબંદર નગરપાલિકામાં આ વિસ્તાર ભળી ગયો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો આ રસ્તો છે. મહત્વની બાબત એ છે કે રોકડિયા હનુમાન નજીક વરસાદી પાણી ભરાયા હોવાથી સોસાયટીઓ તરફ જવા માટેનો રસ્તો ખોદી કાઢવામાં આવ્યો છે, જેથી સોસાયટીઓ સહિત સુરુચિ સ્કૂલ અને સરકારી શાળા તેમજ સેમ શાળામાં જતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને જ નહીં પરંતુ અહીંના 30,000થી વધુ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્યાંથી જીઆઈડીસી બાજુ ફરીને આવવું પડે છે. નગરપાલિકાના તંત્રએ જીઆઈડીસીમાં પડેલા અનેક વેસ્ટેજ પાઇપમાંથી ધારે તો 2 કલાકમાં અહીં ગરનાળું બનાવીને પાણીનો નિકાલ કરી રસ્તાને શરૂ કરી શકે તેમ છે, પણ અણઆવડત ધરાવતા પાલિકાના સત્તાધીશોએ પોતાની બેદરકારીની પરંપરા જાળવી રાખી છે તેમ જણાવીને આ વિસ્તારના લોકોએ ભારે રોષ ઠાલવ્યો છે અને ટેમ્પરરી ગરનાળું વહેલી તકે બનાવી દેવા માંગ કરી છે.